અચ્છા અંશુ કુકિંગ પર આજે બનાવવાના છે પૌવા બટેટા. એના માટે આપણે ચોખાના પૌવા લીધા છે, બે બટેટા લીધા છે, મેં ટમેટા લીધા છે, બે થી ત્રણ મરચા લીધા છે, મીઠા લીમડાના પાન, નમક, હળદર, રાઈ, ધાણા, જીરું, હિંગ અને વઘારવા માટે તેલ. આપણે હવે આપણે પૌવાને ધોઈ લઈશું અને આપણે વઘાર કરશું. ગેસ આપણે ઓન કરી દીધો છે. હવે આપણે એક ટેબલ સ્પૂન તેલ ઉમેરશું. પૌવા ધોઈને આપણે તૈયાર રાખ્યા છે. આ રીતે પાણી બધું નીતળી જાય એકદમ. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક ટીસ્પૂન રાઈ ઉમેરશું. હવે આપણે એક ટીસ્પૂન હિંગ ઉમેરશું. હવે આપણે બટેટા ઉમેરશું. બટેટા આપણે એકદમ તેલમાં ચડી જાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા દઈશું. બે થી ત્રણ મિનિટ બટેટાને આપણે આ રીતે તળવા દઈશું. હવે છ થી સાત આપણે મીઠા લીમડાના પાન ઉમેરશું. એનાથી એકદમ ટેસ્ટ મસ્ત લાગશે. આમાં આપણે બટેટા બાફવાની જરૂર ના પડે. આ રીતે તેલમાં તળી જાય એટલે એકદમ મસ્ત થઈ જાય. તો ઝડપથી બનાવાય તો એકદમ બની જાય. આપણે બટેટા એકદમ ચડી ગયા છે, જોઈ શકો. આ રીતે ચમચી મારી તો એકદમ બે ભાગ થઈ જાય છે, જોઈ શકો. તો હવે આપણે મરચા ઉમેરીશું. હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ટમેટા ઉમેરીશું. હવે આપણે એક ટીસ્પૂન નમક એડ કરશું. તમારે વધુ ઓછું લઈ શકો. હવે આપણે એક ટીસ્પૂન હળદર ઉમેરશું, એક ટીસ્પૂન ધાણા જીરું અને અડધી ટીસ્પૂન જેટલી લાલ મરચું ઉમેરશું. હવે બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે જે આપણે પૌવા ધોઈને રાખ્યા હતા એ આમાં આપણે મિક્સ કરશું. હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું. જો તમારે દાડમના દાણા કે માંડવીના દાણા કે એવું નાખવું હોય તો તમે નાખી શકો. આની અંદર બધું એડ કરી શકો. તો તૈયાર છે આપણા પૌવા બટેટા. એકદમ આપણો હેલ્ધી નાસ્તો તૈયાર છે. એકદમ ઈઝી રીતે બની શકે. એકદમ ચડી ગયા છે, જોઈ શકો. તો તૈયાર છે આપણા પૌવા બટેટા. અને એના માટે 5 થી 6 મિનિટ લાગે. તો તૈયાર છે પૌવા બટેટા. આવી જ અવનવી રેસીપી માટે અમારી ચેનલ અંશુ કુકિંગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.